બોટાદના વોર્ડ નંબર 9ના બારોટ શેરી અને રાવલ શહેરી વિસ્તારમાં નરકાગાર જેવી સ્થિતિ રોગચાળો ફેલાવાની રાહ જોવાઈ રહી છે નગરના કોર્પોરેટરને રજૂઆત પણ અનદેખી કરાઈ રહી હોવાનો આક્ષેપ બોટાદ નગરપાલિકામાં 11 પૈકી 10 વોર્ડમાં ભાજપ પ્રેરિત કોર્પોરેટરો ચૂંટાયા છે પરંતુ તેના જ મતક્ષેત્ર વોર્ડ નંબર 9માં નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે ભયંકર ઉભરાતી ગટરો લોકોના શૌચાલયના પાણી ખુલ્લા રોડ પર આવીને વહી રહ્યા છે ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં પણ ઘૂસી જાય છે બોટાદ પ્રશાસનની યોગ્ય કાળજીના અભાવે લોકોને આ વિસ્તારમાં રહેવું દુષ્કર બની ગયું છે સ્થાનિક રહીશોએ અવારનવાર રજૂઆત કરી છે કોર્પોરેટર સાથે પણ રૂબરૂ મુલાકાત લીધી છે પણ સરકારના બહેરા કાને વાત સંભળાતી નથી રિપેર કરવા કે સફાઈ કરવા આવે તો કોણ આવે સાંભળનારા જ કોઈ નથી અધિકારીઓ જાણે સર્વ સત્તાધીશ બની બેઠા હોય તેમ શા માટે વોર્ડ નંબરની સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા છે અહીંના સ્થાનિક લોકો બોટાદ શહેરના નાગરિક નથી શું આ વિસ્તારમાંથી નગરપાલિકાને વેરો મળતો નથી શું સત્તાધારી પાર્ટીના જ કામ થાય બાકીના કામો ના થાય પુરાવગ્રહ કેમ અધિકારીઓ રાખીને બેઠા છે સત્તા પક્ષનું કોઈ દબાણ છે જે લોકોના આરોગ્ય સાથે ચેડાણ કરી રહ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલાવટ થઈ રહ્યો છે આવા અંકે પ્રશ્ન છે જે પણ હોય આવી યથાસ્થિતિ રહી છે અને રહેશે તો બીમારી ફેલાશે અને બીમારી ફેલાય તો જવાબદાર કોણ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ભાડી આપનો પરિચય હા હું આ બોટાથી બોલું છું વસંતબેન મારું નામ છે જીવાભાઈ ભરાડિયા શું આપનો પ્રશ્ન છે આજનો આ રાવળ શેરીમાં બોલું છું અમે ગટર અમારા 3 મહિનાથી ઉભરાણી છે તો કોઈ અહીંયા આવતું નથી અધિકારી કોઈ આવ્યું નથી મને જ્યાં હશે મારા છોકરાને બધા 4-5 વાર જ્યાં આવ્યા કોઈ આવ્યું નથી અને અહીં હલાતું નથી છોકરા ક્યાંય હલી આપતા નથી એટલે અમારે કેમ હલવું અહીં કરે ભાડી આજનો આપનો શું પ્રશ્ન છે રજૂઆત કરેલી ખરી આપે અમે ગયેલા બધા ગયેલા આ બે શેરી ના ગયેલા ત્યાં પણ અમને જવાબ મળ્યો નથી આપનો પરિચય મારું નામ મોજીદરા ગિરીશભાઈ ઝવેરભાઈ રાવળ શેરી ધૂળ રામજી અંદર વોર્ડ નંબર 9 શું આજનો પ્રશ્ન આપનો અમારો પ્રશ્ન 45 દિવસથી ગટરનો છે અનેક વાર રજૂઆત કરી અમારા સ્ટાફ મિત્રો અમારા ઈશાભાઈ અમારા સાથી શેરીનાઓ બહેનો ભાઈઓએ અનેક વાર રજૂઆત કરી ચીફ ઓફિસર સાહેબને મળ્યા સભ્યોને મળ્યા છતાંય અમારા 45 દિવસથી ગટરનો પાણીનો પ્રશ્ન સોલ્વ થયો નથી આજની તારીખ સુધીમાં આપનો પરિચય મોજીદરા ગિરીશભાઈ ઝવેરભાઈ રાવળ શેરી બોટાદ શું આપનો આજનો પ્રશ્ન છે અમારો પ્રશ્ન એ છે કે અમે અનેક વાર રજૂઆત કરી નગરપાલિકામાં અમારા સ્ટાફના અમારા ઈશાભાઈ અનેક વાર રજૂઆત કરી શિક્ષણ ઘટર ઘરમાં પાણી ભરી શકે છે નથી છોકરાની શકતા નથી બહાર બેસી શકાતું અને એ સિવાય અમારે અનેક પ્રશ્નો રજૂઆત કરવા છતાંય અમારો પ્રશ્ન હજી ગટરનો પ્રશ્ન જોડારામજી મંદિર વિસ્તાર વોર્ડ નંબર 9નો હજી હાલની તારીખમાં હજી પણ રદ અને સોલ્વ થયો નથી આપે નગરપાલિકામાં વિસ્તાર નગરપાલિકાની અંદર કેટલી વાર રજૂઆત કરી અમે ઓછામાં ઓછા નગરપાલિકામાં 4-5 વાર અમે અમારા બધા અમારા સ્ટાફ અમારે બધા જીઆઈ અમારા શેરીના અને ઓછામાં ઓછા 2 વાર અધિકારીઓ આવી ગયા છે છતાંય અમારો પ્રશ્ન હજી સોલ્વ થયો નથી